આપણે ગયા લેક્ચરમાં જોયું કે દરિયાઈ પવન, જમીનના પવન, પછી હવાની ગતિ કઈ બાજુ હોય, બરાબર, એને રિલેટેડ બે પ્રશ્ન જોઈ લઈએ આપણે. તો કે તટીય ક્ષેત્રના વિસ્તારમાં દિવસ દરમિયાન નીચા અને રાત્રિ દરમિયાન ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે સર્જાય છે? દિવસે નીચા દબાણવાળો વિસ્તાર, તટીય ક્ષેત્ર એટલે કેવા કહેવાય? તો કે કિનારાના જે ભાગ છે, બરાબર, જમીન અને દરિયો જે ભેગા થતા હોય એની આજુબાજુનો જે વિસ્તાર છે તટીય ક્ષેત્રનો વિસ્તાર કહેવાય, બરાબર. તો તટીય ક્ષેત્રમાં શું થાય? તો કે દિવસે જમીન ઝડપથી ગરમ થાય એવું આપણે જોયું, બરાબર. આગળ તો જ્યારે જમીન ઝડપથી ગરમ થાય તો ત્યાં છે કેવું દબાણ સર્જાય? તો કે નીચું દબાણ સર્જાય. અને એનાથી ઉલટું એક્ઝેટ, તો કે રાતે શું થાય? તો કે જમીન ઝડપથી ઠંડી થાય છે. હવે જમીન ઝડપથી ઠંડી થાય તો શું થાય? તો કે ત્યાં દબાણ કેવું થાય? વધી જાય, એટલે કે ઊંચા દબાણના ક્ષેત્ર સર્જાય, બરાબર. તો આવું તમને એક બે માર્કમાં પૂછાય કે તટીય ક્ષેત્રના વિસ્તારમાં દિવસ દરમિયાન નીચા અને રાત્રિ દરમિયાન ઊંચા દબાણના ક્ષેત્રો શા માટે સર્જાય છે? તો કહેવાનું કે દિવસ દરમિયાન શું થાય છે? તો કે જમીન ઝડપથી ગરમ થાય છે, એટલે શું થાય? ત્યાંની હવા પાતળી બને અને દબાણ કેવું થાય? નીચું. સેમ ટુ સેમ રાત્રે ઊંચું દબાણ થાય છે. ઊંચું દબાણ ક્યારે થાય? તો કે જે જમીન પરની હવા છે એ કેવી પડે છે? ઝડપથી ઠંડી થાય છે, એટલે દબાણ વધે છે. એના કારણે શું થાય? તો કે ઊંચા દબાણના ક્ષેત્ર સર્જાય, બરાબર. એના પછીનો નવમો પ્રશ્ન જોઈએ. તો કે તટીય ક્ષેત્રમાં રાત્રિના સમયે હવાની દિશા શું હોય છે? જે કિનારાના વિસ્તાર છે, દરિયા કિનારાના વિસ્તાર, એમાં રાત્રે જે હવાની દિશા હોય એ કેવી હોય છે? તો આપણે જોયું કઈ બાજુ જાય? તો કે ઊંચા દબાણથી નીચા દબાણ તરફ જાય. તો હવે જમીન ઝડપથી ઠંડી થાય છે રાતે, બરાબર. તો સમુદ્ર એટલે ઝડપથી ઠંડો થતો નથી, તો જમીન પાસે ઊંચું દબાણ હશે, સમુદ્રમાં નીચું દબાણ હશે. તો જમીન તરફથી કઈ બાજુ જશે? સમુદ્ર તરફ, બરાબર. એટલે શું લખાય? કે તટીય ક્ષેત્રમાં રાત્રિના સમયે હવાની દિશા જમીન તરફથી દરિયા તરફની હોય છે. એના પછીનો પ્રશ્ન છે, તો કે વાદળો કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે થાય છે? આ તમે આઠમા નવમું જે પ્રશ્ન છે ને એને સ્ક્રીનશોટ પાડી લો લખવા માટે, પછી આપણે દસમું આગળ કરાવીએ. હવે થઈ ગયો હશે, આગળ વધીએ. તો કે વાદળો કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે થાય છે એની વાત છે. હવે પૃથ્વી પરના જળસ્ત્રોત છે એટલે એમાં કોણ કોણ આવે? તળાવ, નદી, નાળા, ઝરણા, બરાબર, સમુદ્ર, આ બધા છે. એમાં પાણીનો ભાગ દિવસ દરમિયાન શું થાય? તો કે ગરમ થાય. હવે ત્યારે શું થાય? કે ખૂબ વધારે માત્રામાં પાણીની બાષ્પ એટલે કે શું બને છે? વરાળ બને છે. અને આ વરાળ છે એ ક્યાં જાય? તો કે હવામાં. હવામાં જાય પછી શું થાય? એ વહે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. દબાણમાં ફેરફાર થાય એના કારણે શું થાય? એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, બરાબર. હવે આ પાણીની બાદ છે કેટલીક માત્રામાં વિવિધ પ્રકારની જૈવિક પ્રક્રિયાઓના કારણે વાતાવરણમાં જાય છે. આપણું વાતાવરણ છે એ બાષ્પ છે, બરાબર. એ બાષ્પ વાતાવરણમાં ઘણી બધી જૈવિક પ્રક્રિયાઓ, બરાબર, એ પ્રક્રિયાને કારણે શું થાય છે? તો કે એ વાતાવરણમાં જાય છે. હવે સૂર્ય ઉષ્માથી પણ હવા ગરમ થાય છે. આ ગરમ હવા પાણીની બાષ્પને લઈને ઉપરની તરફ જાય. આપણે જોયું જેમ ગરમી જમીનના જે વિસ્તારો છે એ ગરમ થાય તો એના કારણે શું થાય છે? કે ત્યાં હવા છે એ પાતળી બને. એ પાતળી હવા શું થાય? ઉપર જાય. હવે જુઓ, બાષ્પથી દરિયાના પાણીમાંથી બાષ્પ બની, એ બાષ્પ હવામાં આવી, બરાબર. એ હવા પાતળી થઈ તો એની સાથે સાથે જે બાષ્પ છે એ પણ ક્યાં જશે? તો કે ઉપરની તરફ જશે. હવે જેમ જેમ હવા ઉપર જાય એમ કેવી થતી જાય છે? તો કે તેનું વિસ્તરણ થાય, બરાબર, એ ફેલાય. એટલે એના કારણે શું થાય? તો એ હવા ઠંડી પડે. હવે ઠંડી પડે તો એના કારણે શું થાય? હવા છે, જો તમે કદાચ જોયું હોય કે કોઈ શાક બનાવતા હોય ત્યારે માથે આમ ડીશ ઢાંકીને રાખો, બરાબર, જે કંઈ જેમાં કંઈ શાક બનાવ્યું એના ઉપર આમ ડીશ ઢાંકીને રાખો. હવે જ્યારે ગેસ બંધ કરી દેશો ને પછી એ ડીશ જોશો ને તમે થોડીક વાર પછી, તો ત્યાં પાણીના ટીપા શું કે ચોટી ગયા હોય એવું લાગશે, બરાબર. તો આ શું દર્શાવે? તો કે ઠંડી હવામાં રહેલી પાણીની બસ શું થાય? તો કે નાના બિંદુઓમાં ફેરવાય. વરાળ છે એ ઠંડા વાતાવરણમાં જાય અથવા તો ગરમી ઓછી થાય
તો શું થાય? તો કે એ પાણીમાં પાછી ફેરવાઈ જાય છે. હવે હવામાં આપણે ખબર છે ધૂળના રજકણો હોય બરાબર, અનેક વાયુઓ હોય, તો એ બધાય શું કરે? તો કે આ નાના નાના બિંદુઓ છે એને શું કહે, એકત્રિત કરે છે. હવે જે આ નાના નાના બિંદુઓને ફરતે એકત્રિત થયા એ શું કરે છે? તો કે મોટા પ્રમાણમાં આવા નાના નાના બિંદુઓ ભેગા થાય ને એટલે એનાથી આખું શું બની જાય, આખું વાદળ બની જાય. હવે પાણીના નાના બિંદુઓની સંઘનનની પ્રક્રિયા, આ સંઘનન એટલે શું? તો કે આમ એકબીજાની નજીક આવવું બરાબર, આમ ભેગા થવું બરાબર. વિઘનન એટલે આમ છૂટું પડવું, અને સંઘનન એટલે શું? તો કે એકબીજાની નજીક આવવું બરાબર. તો આ નજીક આવે અને જે દબાણ રચાય બરાબર, તો આ દબાણની પ્રક્રિયાથી શું થાય? તો કે પાણીના બિંદુઓ કદમાં વધે છે, સંઘનન થાય બરાબર. એકબીજાની નજીક આવે, એકબીજાની નજીક આવે એટલે એકબીજા સાથે પ્રેશરથી દબાણથી અથડાય, બે નાના નાના બિંદુ ભેગા થાય એટલે એના કારણે શું થાય, એક મોટું મોટું બિંદુ બનશે નવું. તો આ રીતે છે પાણીના બિંદુઓ કદમાં વધે છે એટલે કે મોટા થાય છે સંઘનનની પ્રક્રિયાથી. હવે જેમ જેમ પાણીના બિંદુ મોટા થતા જશે એમ શું થશે? તો કે એનું વજન વધશે, વજન વધશે તો એ હવામાં રહી શકે નહીં. એટલે એ ક્યાં આવે? તો કે પૃથ્વી પર આવે, જમીન પર આવે. હવે આવું જ્યારે પ્રક્રિયા થાય તો એને આપણે શું કહીએ છીએ? તો કે વરસાદ કહીએ છીએ. હવે થાય છે કેવું કે ક્યારેક હવાનું તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય બરાબર, ત્યારે હિમવર્ષા કે કરાના સ્વરૂપમાં રૂપાંતરિત થાય. હિમવર્ષા એટલે કે બરફ પડે ને બરાબર, એની વાત છે. હવે જો જ્યારે પાણીના બિંદુઓ હોય ને બરાબર, ત્યારે પાણી કરતાં એમ કે બરફ બની જાય એટલી હદ સુધી જો વાતાવરણ ઠંડુ થઈ જાય તો શું થાય? તો કે જે વાતાવરણમાં જે પાણીના બાષ્પના અણુઓ હતા એ પાણીમાં ફેરવાના, હવે એ પાણીમાં રહી પાણી સ્વરૂપે પણ રહી શકે એમ નથી, એટલું ઠંડુ વાતાવરણ થઈ ગયું. તો એ બરફ બરફ સ્વરૂપે શું કે ફેરવાઈ જશે બરાબર. તો એવો જે વરસાદ થાય એને આપણે શું કહીએ છીએ? તો કે હિમવર્ષા અથવા કરા કહીએ છીએ. કમ્પ્લીટ. તો વાદળો કેવી રીતે બંધાય અને વરસાદ કેવી રીતે થાય, કમ્પ્લીટ. સ્ક્રીનશોટ પાડી લેજો આનો, એક ઉભા રહ્યો એક મિનિટ, હવે પાડી દો. જો બે રીતે પ્રશ્ન પૂછાય, ટૂંકનો લખો વરસાદ તો પણ આ જ વસ્તુ લખવાની, અને વાદળો કેવી રીતે બંધાય છે અને વરસાદ કેવી રીતે થાય છે એમાં પણ આ જ વસ્તુ લખવાની બરાબર. આગળ વધીએ, ઉભા રહ્યો અને આકૃતિ સ્વરૂપે સમજી લઈએ. પહેલાં જો સૌથી પહેલાં શું થયું? તો કે આ નદી નાળા તળાવ જે કાંઈ હતું એમાંથી શું થયું? પહેલાં બાષ્પીભવન થયું. બાષ્પીભવન થયું એટલે હવા ક્યાંય ગઈ? તો કે ઉપરની દિશામાં ગઈ. ઉપરની દિશામાં જાય પછી ત્યાં શું થાય છે, કઈ પ્રક્રિયા થાય? તો કે સંઘનનની પ્રક્રિયા. સંઘનનની પ્રક્રિયા એટલે એકબીજાની નજીક આવે, દબાણ વધે અને શું થાય છે, એકબીજા સાથે જોડાય છે અને મોટા ટીપા સ્વરૂપે બને છે, એનું કદ વધે છે પાણીનું બરાબર. પાણીના ટીપાનું કદ વધે છે. હવે જેમ જેમ કદ વધશે એમ શું થશે? તો કે એનું વજન વધશે. વજન વધશે એટલે ત્યાં રહી શકે નહીં, એટલે ફરીથી એ ક્યાં આવશે? વરસાદ સ્વરૂપે જમીન પર બરાબર. આકૃતિ જે અહીંયા દોરવાની નથી બરાબર, ખાલી સમજવા માટે હતી. હવે આના પછીના પ્રશ્ન તરફ આગળ જઈએ. તો કે હવાનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ એટલે શું અને એ કેવી રીતે થાય છે અને તેની હાનિકારક અસરો, જે હવાનું પ્રદૂષણ થાય છે એ કેવી રીતે થાય છે અને એની અસર શું થાય આપણને બરાબર, સામાન્ય જનજીવન છે બરાબર, સજીવ સૃષ્ટિ છે એમાં શું ફેર પડે છે એ જોવાનું છે. તો પહેલાં તો હવામાં હાનિકારક પદાર્થોના ઉમેરવાથી તેના ગુણવત્તામાં થતા ઘટાડાને હવાનું પ્રદૂષણ કહે છે. હાનિકારક પદાર્થો કોને કહેવાય? તો કે જે કોઈ પદાર્થ સજીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડે બરાબર, સજીવ સૃષ્ટિને નુકસાન પહોંચાડે અથવા તો એ ખલેલ પહોંચાડે બરાબર, અથવા તો નાશ કરી દે એવું જે કાંઈ પદાર્થો હોય એ શેમાં આવે? તો કે હાનિકારક પદાર્થો. હવે હવાનું પ્રદૂષણ છે ને એ કોલસો, પેટ્રોલિયમ આવા જે પદાર્થો છે ને એવા અશ્મિ બળતણના દહનથી થાય છે. અશ્મિ બળતણ એટલે તો કે સજીવોના વધેલા ભાગ, એનાથી જે બળતણ બને છે એ અશ્મિ બળતણ કહેવાય.
હવે કોલસો કઈ રીતે? તો કે કોલસો મોટા ભાગે આપણે ખાણમાંથી મેળવીએ છીએ, અને એક બીજા પ્રકારનો કોલસો છે એ આપણે ઝાડવાના ઝાડના જે લાકડું હોય ને એને ઓક્સિજનના અધૂરા અપૂરતા ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ છીએ ને, બરાબર, એ રીતે પણ કોલસો બને છે, બરાબર. અથવા તો જે કોલસો અને પેટ્રોલિયમ એ આખું બને છે કઈ રીતે? તો કે વર્ષો સુધી જમીનમાં પ્રાણીઓના અવશેષો, વનસ્પતિઓના અવશેષો, ઝાડના જે થળ હોય, ડાળખા હોય, એ બધા દટાયેલા રહે છે જમીનમાં, અને વર્ષોની પ્રક્રિયા પછી એ આપણને પેટ્રોલિયમ કે કોલસા સ્વરૂપે મળે છે. તો આવા જે સજીવના અવશેષોમાંથી જે બનેલા બળતણો છે એને કેવા કહેવાય? તો કે અશ્મિ બળતણ કહેવાય, બરાબર. હવે આવા આશ્મિ બળતણ એટલે કોણ? તો કે કોલસો અને પેટ્રોલિયમ. હવે આ કોલસો અને પેટ્રોલિયમથી જે કાંઈ નુકસાન થાય છે, બરાબર, એને આપણે સળગાવીએ ને એનાથી આપણે હવાનું પ્રદૂષણ થાય છે. હવે અશ્મિ બળતણના દહન સાથે તેમાં ઓછી માત્રામાં રહેલા નાઇટ્રોજન અને સલ્ફર, આ બે યાદ રાખવાના છે. આ નાઇટ્રોજન કીધું અને સલ્ફર કીધું, એ બંને શું કરવાના છે? યાદ રાખવાના છે. તમને પૂછાઈ શકે કે એક મિનિટ, કલર ચેન્જ કરી લો, કે હવાના પ્રદૂષણ માટેના જવાબદાર વાયુઓ જણાવો, બરાબર. તેમાં કોણ કોણ આવશે? તો કે નાઇટ્રોજન અને સલ્ફર, નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ. હવે બને છે કઈ રીતે? તો કે અશ્મિ બળતણને જ્યારે આપણે સળગાવીએ છીએ, બરાબર, દહન કરીએ છીએ, ત્યારે શું થાય છે? તો કે એમાં ઓછી માત્રામાં નાઇટ્રોજન, બરાબર, અને સલ્ફર, આ બે વાયુઓ રહેલા હોય છે, બરાબર. નાઇટ્રોજન અને સલ્ફર હોય છે, એનાથી શું થાય છે? તો કે જ્યારે આપણે સળગાવીએ છીએ ત્યારે એ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને નાઇટ્રોજન ઓક્સાઇડ અથવા તો સલ્ફર ઓક્સાઇડ બનાવે છે, બરાબર. એને લખાય SO2 અને NO2. આ છે નાઇટ્રોજન ઓક્સાઇડ અને આ છે સલ્ફર ઓક્સાઇડ, બરાબર. તો આ નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે અને એ શું થાય છે? તો કે હવામાં ભળે છે. હવે અશ્મિ બળતણના દહન દ્વારા સળગાવ્યા વગરના કાર્બન કણ કે પદાર્થ નિલંબિત કણો સ્વરૂપે હવામાં ઉમેરાય છે. આપણે જોઈએ તો કે કોલસો સળગતો હોય, બરાબર, અથવા તો આપણે લાકડું સળગાવતા હોય ત્યારે ભૂરા રંગનો પદાર્થ વધે છે, બરાબર, જેને આપણે રાખ કહીએ છીએ. એ રાખ છે એ જ્યારે પવન આવે, બરાબર, ત્યારે એ હવામાં ઉડે છે અને વાતાવરણમાં એ જેમ તેમ ફરવા લાગે છે. એ કોઈ પણ વસ્તુમાં દ્રાવ્ય હોતી નથી, એટલે એને કેવા કીધા? નિલંબિત કણો કીધા. નિલંબિત કણો એટલે કેવા? તો કે એને બીજા કોઈ દ્રાવ્યમાં આપણે ઉમેરીએ, બરાબર, તો એ શું કે તેની સાથે પ્રક્રિયા કર્યા વગર પોતાની મૂળ અવસ્થા જાળવી રાખે છે. આવા નિલંબિત કણો છે એ હવામાં ઉમેરાય છે અને આ પ્રદૂષણો હવામાં ઉમેરાતા હવાની ગુણવત્તા ઘટે છે, બરાબર. શું થાય છે? સૌથી પહેલાં તો ફરીથી એક વખત રિપીટ કરી લઈએ. સૌથી પહેલાં હાનિકારક પદાર્થો ઉમેરાય એટલે શું થાય ભાઈ? તો કે હવાનું પ્રદૂષણ થાય. હવે હાનિકારક પદાર્થો ઉમેરાય કઈ રીતે? તો કે હવાનું પ્રદૂષણ કોલસો અને પેટ્રોલિયમ જેવા અશ્મિ બળતણના દહનથી થાય છે. અશ્મિ બળતણનું દહન થાય તો શું થાય ભાઈ? પ્રોબ્લેમ શું આવે છે? તો કે એમાં નાઇટ્રોજન અને સલ્ફર હોય. હવે એને હું સળગાવીએ ત્યારે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ ઉત્પન્ન થાય અને આવા સમયે શું થાય છે? હવે એ નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ એ બંને તો હાનિકારક છે જ, પરંતુ એના સિવાયના કાર્બન કણ કે જે પદાર્થ જે ભાગ સળગતો નથી એ સળગા વગરનો જે ભાગ છે, પૂરતા પ્રમાણમાં સળગા વગરનો ભાગ છે, એ નિલંબિત કણો સ્વરૂપે ક્યાં જાય છે? હવામાં જાય છે. હવામાં જાય તો શું થાય? તો કે હવા છે એ કેવી બની જાય? ધૂંધળી બને, બરાબર. તમે જોતા હશો ઉદ્યોગમાં, તમે જોતા હશો, બરાબર, જ્યાં વધારે પ્રમાણમાં આ અશ્મિ બળતણનું દહન થતું હોય, બરાબર, એ વિસ્તારમાં તમે જશો ને તો તમને શ્વાસ લેવામાં પણ તમને અનુભવશો કે કંઈક ફેર થયો છે, બરાબર, કંઈક ફરક પડ્યો છે.
તમને દેખાવામાં પણ તમે ક્લિયર જોઈ શકશો કે સામે વાતાવરણ છે કેવું છે, ધૂંધળું છે, બરાબર. તો આ રીતે શું થાય છે તો કે પ્રદૂષણો હવામાં ઉમેરાતા હવાની ગુણવત્તા શું થાય છે તો કે ઘટે છે. આનો એક સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે કદાચ પડી ગયો હશે. હવે જોઈએ તો આ પ્રદૂષણ થાય છે તો કે એનાથી અસર શું થાય છે તો કે હવામાં ઉમેરાતા નાઇટ્રોજન અને સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફરના જે ઓક્સાઇડ છે એના કારણે શું થાય છે તો કે પ્રદૂષિત હવા શ્વાસમાં લેવાથી હૃદયરોગ અને એલર્જી જેવા રોગોની સંભાવના વધે છે. તો જો તમને છે ને એક આવો પ્રશ્ન પૂછાઈ શકે, ભાઈ નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ છે એવી પ્રદૂષિત હવા આપણે શ્વાસમાં લઈ તો કયા કયા રોગ થાય તો કે કેન્સર, હૃદયરોગ અને એલર્જી એવા રોગો થવાની શું થાય છે સંભાવના વધી જાય છે. બીજી વાત તો કે હવામાં રહેલા સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળી અને એસિડ વર્ષા કરે છે. એસિડ વર્ષા એટલે શું, જો આપણે પાણી એક જરાક ઉદાહરણ લઉં છું, બરાબર, હવામાં સલ્ફર સલ્ફરના ઓક્સાઇડ એટલે કે SO2 હોવાનું એ સલ્ફરનો ઓક્સાઇડ જ છે, બરાબર, અને પાણી વરસાદ પડે એટલે એનું અણુસૂત્ર શું તો કે H2O. હવે આ બંને પ્રક્રિયા કરી, બરાબર, આ બંને એકબીજા સાથે ભળી શું બનાવે તો કે H2SO4. તો આ જે H2SO4 છે એ શું છે તો કે એસિડ છે, બરાબર. તો એસિડ વર્ષા થાય તો એના કારણે શું થાય તો કે જમીન ઉપર આપણે ખબર છે એસિડ કેટલું આપણે જલન હોય, બરાબર, દાહક હોય, ચામડી બાળીના કેવું હોય, બરાબર. તો આવો જે એસિડ છે, બરાબર, એ જમીન ઉપર પડે, બરાબર, તો એના કારણે શું થાય તો કે પશુ પંખીઓ છે, બરાબર, વૃક્ષો છે, માનવો છે, ઇમારતો છે, આ બધાને નુકસાન થાય, બરાબર. આપણે શું કે તેનાથી ત્વચા પર ભૂમિ અને પાણીમાં વસતા સજીવો પર હાનિકારક અસર થાય છે. આજે એસિડ વર્ષા થાય એના કારણે શું થાય, ઇમારતોને નુકસાન થાય. તમે જુઓ જે એસિડ છે એ તમે એસિડથી જો લાદી સાફ કરતા હો ઘરની તો એના કારણે શું થાય છે તો કે લાદી અમુક સમય પછી ઉખડી જાય, બરાબર, જમીન સાથે ચોટેલી નથી રહેતી, એ બહાર આવી જાય છે, એનું ખોવાણ થઈ જાય છે, બરાબર. તો આ રીતે આપણે માનવસર્જિત વસ્તુને નુકસાન થાય છે, સાથે સાથે ચામડી પર પડે, બરાબર. તો એના કારણે જો તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો ચામડી બળી જાય, બરાબર, પછી વનસ્પતિ છે એ બળી જાય, બરાબર. તો આખી સજીવ સૃષ્ટિને એસિડ વર્ષાથી નુકસાન જ થાય છે, બરાબર. તો આ છે સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડનું વરસાદી પાણી સાથે ભળવાથી થતું નુકસાન. પહેલું નુકસાન કયું હતું તો કે પ્રદૂષિત હવામાં ભળી જાય, બરાબર ને. પહેલું નુકસાન શું હતું તો કે પ્રદૂષિત હવામાં ભળી જાય તો શું થાય. બીજું નુકસાન શું છે તો કે એસિડ વર્ષા થાય, હવામાં ભળી જાય, બરાબર, વરસાદી પાણી સાથે જ્યારે વરસાદ આવતો હોય ત્યારે જો એ હવામાં હોય તો શું થાય, વરસાદી પાણી સાથે ભળી જાય અને એસિડ બની જાય અને એસિડ વર્ષા કરે છે, બરાબર. તો એ થયું વરસાદી પાણી સાથે ભળવાનું. ત્રીજી હજી આપણી પાસે એ વસ્તુ હતી, ઓલા નિલંબિત કણો, અપૂરતા સળગેલા નિલંબિત જે કણો હવામાં હતા એનાથી શું થાય છે તો કે એ કણો સ્વરૂપે વધારે માત્રામાં હોય ત્યારે વાતાવરણને કેવું બંધાવે છે, ધૂંધળું, ચોખ્ખું નથી બનાવતા, આમ ઝાખું ઝાખું કરી નાખે છે. એના કારણે શું થાય તો કે શિયાળામાં નિલંબિત કણો પાણી સાથે સંઘનિત થઈ ધુમ્મસ બનાવે છે અને એના કારણે વાહન અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. આપણે જોતા હશે ઘણી વખત કોઈ એક્સપ્રેસ વે હોય, બરાબર, એમાં ધુમ્મસને કારણે એક સાથે ઘણા બધા એક્સિડન્ટ થયા હોય એવા દાખલા છે, બરાબર. ગયા જ વર્ષે યમુના એક્સપ્રેસ વે છે એમાં એક સાથે 22 વાહનોના એક્સિડન્ટ થયા હતા. શેના કારણે તો કે ધુમ્મસના કારણે. હવે ધુમ્મસ બને છે કઈ રીતે તો કે જ્યારે શિયાળામાં જ્યાં નિલંબિત કણો છે, અડધા સળગેલા એવું કહી શકાય, અપૂરતા સળગેલા, બરાબર, એ પાણી સાથે સંઘનન થઈને, બરાબર, એકબીજા સાથે ભળીને એ ધુમ્મસ જેવું વાતાવરણ બનાવે છે. નિલંબિત કણો ઓગળતા નથી,
હું એમ નથી કહેતો કે પાણી સાથે ભળે છે એટલે ઓગળી જશે, પણ પાણીમાં એ પાણીના જે ટીપા છે એની સાથે ચોંટીને એક ધુમ્મસ જેવું આવરણ બનાવે છે, ધુમ્મસ બનાવે છે. એના કારણે શું થાય છે તો કે વાતાવરણ ધૂંધળું બને છે અને વાહન અકસ્માતની સંભાવના વધે છે. અને જો કોઈ શ્વાસના દર્દી હોય બરાબર, તો એના માટે શ્વાસ લેવો પણ કેવો થઈ જાય છે, મુશ્કેલી ભર્યો થઈ જાય છે. તો હવાના પ્રદૂષણ માટે આટલા બધા હાનિકારક અસરો છે બરાબર. તો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, આકૃતિ કોઈ દોરવાની નથી બરાબર. આજ માટે છે ને અહીંયા સુધી રાખીએ બરાબર. કાલે ફરી મળીશું નવા પ્રશ્ન સાથે, નવા ટોપિક સાથે.